મોરબીમાં વૃદ્ધના હાથમાંથી 2 લાખની ચીલ ઝડપ કરનાર કિશોર સહિત 3ને દબોચી લીધી પોલીસ. મોરબીના સામાકાંઠે કુબેર ટોકીસ નજીક પોતાની કેબિને જઈ રહેલા વૃદ્ધને નિશાન બનાવીને 2 લાખની ચીલ ઝડપ કરવાના કેસમાં સિટી 2 ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો અને 1 કિશોર સહિત 3 આરોપીઓને દબોચી લઈ તમામ રોકડ રકમ કબજે કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગત 8 તારીખના રોજ મોરબી કુબેર ટોકીસ પાસે વહેલી સવારમાં ચા પાણીની કેબિનની સાથે મની ટ્રાન્સફરનો ધંધો કરતા દેવજીભાઈ નાગજીભાઈ ગણેશિયા, જેમની ઉંમર 68 વર્ષની છે, અને આ વૃદ્ધ પોતાના ઘરેથી 1,75,000 રોકડા થેલીમાં લઈને જતા હતા ત્યારે કોઈ અજાણ્યો શખ્સ થેલી લઈને ભાગી ગયો હતો. આ બનાવને પગલે મોરબી સિટી 2 ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસ ઇન્સ્પેક્ટર PA દેકાવાડિયા અને તેમની ટીમે બનાવની ગંભીરતાને ધ્યાને લઈને ટેકનિકલ અને હ્યુમન સોર્સને કામે લગાડી ગણતરીની કલાકોમાં જ શકમંદ સાગરભાઈ રાજેશભાઈ અગેચણિયા, જેમની ઉંમર 24 વર્ષ છે અને મોરબી કુબેર ટોકીસની પાછળ ધાર ઉપર રહે છે, અને શંકરભાઈ ભરતભાઈ ઉપસરિયા, જેમની ઉંમર 18 વર્ષ છે અને નવા ધરમપુર મોરબી જિલ્લા ખાતે રહે છે. તેમને ઉપાડી લઈ સઘન પૂછપરછ કરતા બંને આરોપીઓએ ગુનો કરેલ હોવાની કબૂલાત આપી હતી. આ ઉપરાંત આ ચીલ ઝડપના બનાવમાં 1 બાળકિશોર સંડોવાયેલ હોવાની પણ કબૂલાત આપતા બંને આરોપીઓની ધરપકડ કરીને 1,75,000 કબજે લઈ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી બ્યુરો રિપોર્ટ, વિપુલ પ્રજાપતિ. આ દેવજીભાઈ નાઓ ધંધાના 1,75,000 રૂપિયા થેલામાં લઈ ને જતા હતા. એ દરમિયાન ગઈ તારીખ 8 ઓગસ્ટના રોજ સવારે આશરે 6 વાગે કેટલા બીજા અજાણ્યા ઈસમો પાછળથી આવી એમનો પૈસા ભરેલો થેલો ઝૂંટવી લઈ ભાગી ગયેલા હતા. આ અંગેની દેવજીભાઈ નાઓએ મોરબી ડિવિઝન B ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરાવેલ હતી. ફરિયાદ આધારે તપાસ માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે તપાસ કરવામાં આવેલ. દરમિયાન 2 વ્યક્તિઓ શંકાના આધારે પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા આ વ્યક્તિઓએ જ પૈસાનો થેલો ઝૂંટવેલ હોવાનું જણાઈ આવતા તેમની અટક કરી વધુ તપાસ કરતા તેમની પાસેથી લૂંટના 1,75,000 મળી આવેલ હતા. આ બંને વ્યક્તિઓ સાથે 1 બાળકિશોર પણ હોય જેની હાલ તપાસ ચાલુ છે. આ બંને ઈસમો જે વ્યક્તિઓ છે એમને પકડેલા છે એમાં સાગર રાજેશભાઈ તથા શંકર ભરતભાઈ નાઓ છે તથા 1 બાળકિશોર છે. આ લોકો અગાઉ પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલ છે. આ અંગેની હાલ તપાસ ચાલુ છે. તપાસ દરમિયાન અત્યારે જણાવેલ છે કે આ વ્યક્તિઓએ મોજ શોખ માટે પૈસાની જરૂર હોય જેથી ચીલ ઝડપ કરેલી હતી.